न्यूज प्लस चैनल ની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. એક ગુજરાતી ભાઈડાએ આખા ગુજરાતને ગૌરવ અપાવે એવું કામ કર્યું છે, અને એ નરેન્દ્રભાઈ મોદી નથી, એ છે દિનેશ ત્રિવેદી, ભારતના રેલવે મંત્રી, મિનિસ્ટર ઓફ રેલવે. દિનેશ ત્રિવેદીને ગુજરાત સાથે સીધે સીધું કઈ લાગે વળગતું નથી. બંગાળમાં ઉદ્યોગપતિ છે, બંગાળમાંથી જીતે છે. પહેલા કોંગ્રેસમાં હતા, પછી બીજા એક પક્ષમાં ગયા. છેલ્લે મમતા બેનર્જીએ જ્યારે તૃણમૂલ કોંગ્રેસ કરી ત્યારે એ પહેલા જોડાનારામાંના એક હતા. અને આ દિનેશ ત્રિવેદીને મમતા દીદીએ પોતે જે રેલવે મંત્રાલય સોંપ ચલાવતા હતા એ ચલાવવા માટે આપ્યું. અને આ ગુજરાતી ભાઈડાએ રેલવે બજેટ રજૂ કર્યું, અને હજુ એ બજેટ રજૂ કરી રહ્યા હતા, પાર્લામેન્ટમાં બોલતા હતા, ત્યાં તો મમતાબેન બંગાળમાં બેઠા બેઠા ગુસ્સે થઈ ગયા, ખફા થઈ ગયા, નારાજ થઈ ગયા. તૃણમૂલ કોંગ્રેસે પોતાના દિનેશ ત્રિવેદી સામે, પોતાના પક્ષના નેતા સામે ગઈકાલે ધરણા કર્યા પાર્લામેન્ટ હાઉસની બહાર, અને કહ્યું કે રેલવેમાં જે ભાડા વધ્યા છે એ પાછા ખેંચો, અને દિનેશ ત્રિવેદીને રેલવે પ્રધાન તરીકે હટાવી લો. હવે મજાની વાત જુઓ કે દિનેશ ત્રિવેદીએ ટીવી ચેનલ પર પરમ દિવસે આખો દિવસ કહ્યું કે મેં આ બજેટની ચર્ચા અમારા નેતા મમતા બેનર્જી સાથે નથી કરી, કારણ કે રેલવેનું બજેટ રેલ ભવનમાં બને છે, દિલ્હીમાં બને છે, નહીં કે રાઇટર હાઉસમાં. એટલે કે મમતા બેનર્જી જ્યાં મુખ્યમંત્રી છે અને જ્યાં બેસે છે કલકત્તામાં, ત્યાં બહુ વખતે રાજકારણમાં કોઈ વીર પુરુષ જોવા મળ્યો, દર્શન થયા કોઈ વીર પુરુષના, અને આનંદ એટલે છે કે એ વીર પુરુષ ગુજરાતી છે. દિનેશ ત્રિવેદી ગુજરાતી કુટુંબમાંથી આવે છે, ગુજરાતી છે, બંગાળમાં સ્થાયી થઈ ગયા છે, અને બંગાળમાં એમણે એટલી મોટું કાઠું કાઢ્યું કે મમતા બેનર્જીના એ રાઇટ હેન્ડ છે હતા, અને કંઈ પણ બન્યું પણ મમતાજી એમનાથી નારાજ થયા, અને રેલવે મંત્રીને એમ આદેશ કરવામાં આવ્યો કે તમે આ ભાડા વધારા પાછા ખેંચી લો. ત્યારે એમણે બહુ બહાદુરીથી કહ્યું કે રેલવેને જો આ મુશ્કેલીમાંથી બહાર કાઢવું હશે, આઈસીયુમાંથી બહાર કાઢવું હશે, તો આ ભાડા વધારવા પડશે. ભાડા નહીં વધારવાથી રેલવે એક દિવસ એવો આવશે થોડા વર્ષો પછી કે રેલવે બંધ થઈ જશે. અને મને યોગ્ય લાગ્યું એટલે મેં રેલવે બજેટમાં ભાડા વધાર્યા છે. મને મારા અંતરાત્માએ કહ્યું માટે મેં ભાડા વધાર્યા છે. મેં મમતા બેનર્જીને પૂછ્યું નહોતું કે ભાડા વધારવા કે નહીં, અને હું આમાંથી પાછો ખસવા નથી માગતો. અને જ્યારે બહુ મોંમાં આંગળા નાખીને ટીવી ચેનલોએ પૂછ્યું, ત્યારે હેડ્સ ઓફ આ દિનેશ ત્રિવેદીને, સો સો હજાર હજાર સલામ, જેણે ટીવી પર બેબાક થઈને કહ્યું કે મારા માટે સૌથી પહેલો દેશ છે, મારું રેલવે મંત્રાલય છે, જેને માટે હું જવાબદારી છે મારી દેશની, રેલવે મંત્રાલયની, તો સૌથી પહેલો મારો દેશ છે, રેલવે મંત્રાલય છે, પછી મારું કુટુંબ છે, અને પછી મારા માટે પક્ષ છે. દિનેશ ત્રિવેદીએ જે આ વાત કહી, એ વાત જો આ દેશના રાજકારણીઓ સમજી લે તો આ દેશ સોનાનો થઈ જાય. તકલીફ અહીં છે, આખા દેશની તકલીફ અહીં છે. અહીં સોનિયાજી માટે રાહુલ ગાંધી મુખ્ય વસ્તુ છે, રાહુલ ગાંધી માટે એ રાજકારણમાં છે, રાહુલ ગાંધીની સફળતા માટે એ રાજકારણ કરી રહ્યા છે, નહીં કે દેશની સફળતા માટે. મુલાયમસિંહ યાદવને અખિલેશ યાદવ માટે રાજકારણ કરવું છે, ઉત્તર પ્રદેશ માટે રાજકારણ નથી કરવું. અહીં દરેક જણને પોતાના કુટુંબ પહેલી વાત છે, અને પછી એમના માટે દેશ છે. દિનેશ ત્રિવેદીએ જે વાત કહી કે મારા માટે સૌથી પહેલો દેશ છે અને પછી મારી ખુરશી છે, કોઈક પત્રકારે કહ્યું આ ગુજરાતી ભાઈડાને કે તમને નથી લાગતું કે તમારી ખુરશી ડગમગી રહી છે, તમે તકલીફમાં છો, તમારી ખુરશી છીનવાઈ જશે? દિનેશ ત્રિવેદીએ જે જવાબ આપ્યો, હું ફરી આ માણસને વંદન કરું છું. એણે કહ્યું કે ભગતસિંહે તો જાન ગુમાવી દીધો દેશ માટે, ખુરશી શું વસ્તુ છે, ખુરશી આજે છે ને કાલે જતી રહેશે, મારા માટે દેશ સૌથી મહત્વનો છે.
આટલી દિનેશ ત્રિવેદીની આટલી વાત મનમોહન સિંહ સ્વીકારી લે, પ્રણવ દાદા સ્વીકારી લે, અડવાણીજી સ્વીકારી લે, સુષ્મા સ્વરાજ સ્વીકારી લે, લાલુ સ્વીકારી લે, આપણા રાજકારણીઓ આટલી જ વાત સ્વીકારી લે તો એ બધા મહાન થઈ શકે એટલા ગુણો ધરાવે છે. પણ બધાને પહેલા પોતે છે, એમનું કુટુંબ છે, એમનો પક્ષ છે અને દેશ તો સૌથી છેલ્લે છે. આ દિનેશ ત્રિવેદીને કહાડી મૂકવાનો આદેશ આવી ગયો છે, કે છે 17મી સુધીમાં એમને કેન્દ્ર સરકારમાંથી બરતરફ કરી દેવાશે. મનમોહન સિંહે પણ હા પાડી દીધી છે કે અમે એને એમને બદલે બીજા કોઈને મૂકવા તૈયાર છીએ. દિનેશ ત્રિવેદીનો ભોગ લેવાઈ જશે, ભલે ભોગ લેવાઈ જાય, ભલે દિનેશ ત્રિવેદી પાસેથી રેલવે મંત્રાલય છીનવાઈ જાય, પણ દિનેશ ત્રિવેદીએ આપણા ગુજરાતી ભાઈડાએ આખા દેશને એક સંદેશો આપ્યો છે, ભવ્ય સંદેશો આપ્યો છે કે કુર્સી આજે છે ને કાલે નથી. દેશ માટે ભગત, દેશની આઝાદી માટે ભગતસિંહે પ્રાણ આપી દીધા છે, તો દેશ માટે હું ખુરશી આપવા તૈયાર છું, ખુરશી જતી રહે એના માટે તૈયાર છું, પણ મેં કશું ખોટું કર્યું નથી, હું કોઈનાથી ડરતો નથી. આ નેતાગીરીથી ડરી ડરીને જે ચાલવાની પદ્ધતિ ઊભી થઈ છે, એણે આ દેશનું સત્યનાશ કરી દીધું છે, પાર્ટીઓનું સત્યનાશ કરી દીધું છે. ગુજરાત કોંગ્રેસનો કોઈ પણ નેતા, કોઈ પણ નાનો મોટો સાવ ગલીનો કાર્યકર છે, એને પણ એમ પૂછીએ કે રાહુલ ગાંધીને લીધે ઉત્તર પ્રદેશમાં હાર થઈ એવું તમે સ્વીકારો છો, તો તરત ના પાડશે. રાહુલ ભૈયા અને સોનિયાજી નારાજ થાય એવી એક વાત કહેવાની આ કોંગ્રેસીઓમાં હિંમત નથી. અને પરિણામ શું આવે છે ઉત્તરાખંડમાં તમે જોઈ રહ્યા છો. ઉત્તરાખંડમાં કોઈ બહુગુણાને મુખ્યમંત્રી બનાવવા માટે, કારણ કે એનો બાપ કોંગ્રેસમાં હતો, એની બહેન ઉત્તર પ્રદેશ કોંગ્રેસની પ્રમુખ છે રીટા બહુગુણા, જેણે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું સત્યનાશ કાઢ્યું, એ રીટા બહુગુણાના ભાઈને બનાવવા માટે, મુખ્યમંત્રી બનાવવા માટે જેનો હક હતો કેન્દ્રના પ્રધાનનો, એ હક મારીને પેલા બહુગુણાને એમણે મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કર્યું. કારણ કે રીટા બહુગુણા ઈચ્છતા હતા કે એમના ભાઈ મુખ્યમંત્રી થઈ જાય. કોઈ સાચું બોલનારું નથી. ગુલામ નબી આઝાદ થઈ ગયેલા, લિટરલી આ માણસ ગુલામ છે નેહરુ કુટુંબનો. ત્યાં જઈને એણે બધાને સાંભળે, એણે સાચી વાત કહી હોત તો 34માંથી 17 જણા તો ત્યાં પહોંચ્યાની સોગંદ નથી લીધા, વિધાનસભા સભ્ય થવા તૈયાર નથી. અને ગુલામ નબી આઝાદે કહ્યું કે લોકો ઈચ્છે છે કે બહુગુણાને મુખ્યમંત્રી બનાવવા. તો આ ગુલામીની જે મનોદશા છે કોંગ્રેસની, એમાં કોંગ્રેસનું સત્યનાશ થયું છે અને કોંગ્રેસની જોડે દેશનું સત્યનાશ થયું છે. તો દિનેશ ત્રિવેદીનો જે સંદેશો છે ગુજરાતના રાજકારણીઓને પણ છે. જે વાત મેં કોંગ્રેસની કરી એ જ વાત ગુજરાતમાં છે. ગુજરાતમાં કોઈ ભાઈડો, કોઈ વીર પુરુષ, ભાજપનો કોઈ અધિકારી, ભાજપનો કોઈ પ્રધાન એવું કહેવાની હિંમત કરી શકે એમ છે કે નરેન્દ્રભાઈ આ ખોટું કરી રહ્યા છો? એક જણો બધા જ પરસી કરે છે, ચમચાગીરી કરે છે, બધા જ સારું સારું બોલે છે, કોઈ દેશ હિતની વાત કરવા તૈયાર નથી, કોઈ ગુજરાતના હિતની વાત કરવા તૈયાર નથી. એમના નેતાઓની આરતી ઉતારવી, એમની ચમચાગીરી કરવી એ દરેક પક્ષનો ધર્મ થઈ ગયો છે, ચાહે કોંગ્રેસ હોય કે ભાજપ હોય. ભાજપના નેતાઓ જે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર હસે છે કે સોનિયાજીની આરતી ઉતારવામાંથી, ગાંધી કુટુંબની આરતી ઉતારવામાંથી એ લોકો નવરા નથી પડતા, એમણે હવે આ જ વાત નરેન્દ્રભાઈ માટે શરૂ કરી છે. નરેન્દ્રભાઈ જે કંઈ કરે એનો પક્ષમાં જરા વિરોધ થાય, કોઈ વાતનો પ્રશ્ન પૂછવામાં આવે, નરેન્દ્રભાઈને કોઈ પડકારે કે આ વસ્તુ બરાબર નથી, એ અસંભવ છે.
કોઈમાં એટલું ખમીર નથી જે દિનેશ ત્રિવેદીએ કહ્યું કે મમતાજી મારા નેતા છે પણ રેલવે મંત્રી તરીકે મારે એમને પૂછવાની જરૂર નથી. એવી હિંમત આ ગુજરાતી ભાઈડાઓ કોંગ્રેસના અને ભાજપના બતાડે તો ગુજરાત આજે છે એનાથી ઘણું સમૃદ્ધ થઈ જાય, ભારતનું રાજકારણ બદલાઈ જાય. આ દિનેશ ત્રિવેદીએ જે વાત કરી એ વાત ભારતના બધા રાજકારણીઓ કરે તો આ દેશમાંથી બહુ બધા પાપ ઓછા થઈ જાય એમ છે. દેશમાં એક સુવર્ણ કાળ આવે એમ છે. રાજકારણી અને ઇંગ્લિશમાં એક શબ્દ છે રાજનીતિજ્ઞ, સ્ટેટમેન, રાજનીતિજ્ઞ, રાજકારણી અને રાજનીતિજ્ઞ એ બે વચ્ચે શું ફેર છે? તો બે વચ્ચે એક જ ફેર છે કે રાજકારણી આવતીકાલનું જ વિચારે છે, પોતાના અને પોતાના પક્ષના સ્વાર્થનું જ વિચારે એ રાજકારણી. ભારત આખો રાજકારણીઓથી ભરેલો છે અને જે રાજનીતિજ્ઞો છે એ આવતા 15-25 વર્ષનું વિચારે છે અને પોતાનું પોતાના પક્ષનું નહીં દેશનું વિચારે છે. કમનસીબી છે કે આપણા દેશમાં બધા જ રાજકારણીઓ છે, કોઈ રાજનીતિજ્ઞો નથી. એમને આજનું વિચારવું છે, મતનું વિચારવું છે, મત મેળવવા માટે ગમે તે હલકી કક્ષાએ જવા તૈયાર છે. પણ દેશના હિતમાં એક ઊંચાઈએ જવા તૈયાર નથી. દિનેશ ત્રિવેદીના કોઈ સ્વાર્થ હશે, દિનેશ ત્રિવેદી કદાચ સમજી ગયા હશે કે મને કાઢી જ મૂકવાનો છે તો લાવો બહાદુરી કરીને હું શહીદ થઈ જાઉં, હોઈ શકે. તેમ છતાં પણ આવા સંજોગોમાં કોઈ રાજકારણ રમીને પણ જો દિનેશ ત્રિવેદીએ જે બહાદુરી બતાડી રેલવે મંત્રીએ, એમના કારણોસર પણ બતાડી હોય તો પણ એ વંદનને લાયક છે, પ્રણામને લાયક છે અને ગુજરાતી ભાડો કહેવાને લાયક છે. કારણ કે એ કારણસર પણ મમતા બેનર્જીને શરણે થઈ જવાને બદલે, માફી માગી લેવાને બદલે એણે બહાદુરીથી પોતાનો બચાવ કર્યો છે, બહાદુરીથી ઊભા છે. એણે કહ્યું છે ને આપણા ગુજરાતીએ કે મનમોહનસિંહ કે મમતા મારું રાજીનામું માગશે તો હું તરત જ રાજીનામું આપી દઈશ, મને કંઈ એનો મોહ નથી. આજે આ ગુજરાતી ભાયડો કદાચ રાજકારણમાં હરી જતો લાગશે, એની ખુરશી જશે દિનેશ ત્રિવેદીની. પણ યાદ રહે આવતીકાલ આ દિનેશ ત્રિવેદીની છે. 5 વર્ષે 10 વર્ષે દિનેશ ત્રિવેદી આજે જે ગુમાવી રહ્યા છે એના કરતા ઘણું મોટું મેળવશે અને 10 વર્ષ પછી તો જે મેળવશે. પણ આજે ભારતના નાગરિકોમાં આ માણસ માટે જે પ્રેમ અને જે લાગણી ઉત્પન્ન થઈ છે એ લાગણી મનમોહનસિંહ 9 વર્ષ વડાપ્રધાન રહીને નથી મેળવી શક્યા. તો ફરી એકવાર હું દિનેશ ત્રિવેદીને વંદન કરું છું અને દિનેશ ત્રિવેદીના નામને યાદ કરીને ગુજરાતના કોંગ્રેસના નેતાઓને કહું છું કે જરા કરોડરજ્જુથી ઊભા થતા શીખો, સાચું કહેતા શીખો તમારા નેતાઓને કે ગુજરાતમાં આમ થશે આમ નહીં થાય. અંદર અંદર ટાંટિયા ખેંચવાને બદલે આ ભાજપ સામે એક જોરદાર મોરચો માંડો અને ભાજપના નેતાઓને પણ કહું છું કે નરેન્દ્ર મોદી ભગવાન છે અને એ ખોટું કરે જ નહીં એવું માનવાને બદલે કહેવાને બદલે બહુ ભૂલો કરી રહ્યા છે. કારણ નથી કે નરેન્દ્રભાઈ કોઈ ભૂલ નથી કરી રહ્યા, તો એ ભૂલોને દેખાડો. હિંમતથી કહો કે આટલી વાત સાથે હું અસંમત છું. દિનેશ ત્રિવેદીનો આત્મા ગુજરાતીઓના ગુજરાતી જે રાજકારણીઓ છે એમાં આવે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.